दरियालाल, लेखक गुणवंतराय आचार्य, चैप्टर 15, डंकर्कनी विदाई घड़ीए। जंगलवासीओना वेर जेटला सतावनारा छे एटला जेमना स्वागत मूंझवनारा छे। रामजीबाने आ मूंझवणमांथी मार्ग केम करवो एनी समज न पड़ी। नाचनो, गाननो, खावा पीवानो, वातोनो, आमांथी एके कार्यक्रम जाणे अनंत ने अकूट હોય એમ ચાલ્યા જ કર્યો, પરંતુ બધી વાતોનો જેમ ક્યારેક પણ અંત આવે જ છે એમ આ કાર્યક્રમ પણ વહેલા કે મોડા પૂરા તો થયા। જંગલવાસીઓ ખૂબ નાચ્યા ને આખરે નાચવાનું જ કંઈ ન રહ્યું। એમણે ખૂબ ગાયું ને આખરે ગાવાનું જ કંઈ ન રહ્યું। એમણે ખૂબ ખાધું ને ખવડાવ્યું ને આખરે કંઈ ખાવાનું જ ન રહ્યું। એમણે ખૂબ ખૂબ વાતો કરી, લવિંગની ખેતીની રામજીભાની વાત ફરી ફરીને સાંભળી, ગુલામી સામે થવાની રામજીભાની તજવીજોની ઝીણામાં ઝીણી પૂછપરછ કરી। એમને જેટલું સમજાયું એટલું સારું લાગ્યું ને ન સમજાયું એટલું વધારે સારું લાગ્યું ને આખરે વિદાયની ઘડી આવી। રામજીભાઈએ વિદાય માગી, વિદાય તો કંઈક વાર માગી હતી, પરંતુ હવે રોકાવાનું કંઈ બહાનું પણ નહોતું ને બધાને હવે ચડેલો થાક પણ ઓગળવા માંડ્યો હતો। જેટલાથી રામજીભાઈને વળાવવાને જેટલું દૂર જઈ શકાય એટલે દૂર એટલા ગયા અને આખરે સમસ્ત મેદનીના છેલ્લામાં છેલ્લા અવશેષથી વિખૂટા પડવાની એ ઘડી આવી। મહંત બુઝુર્ગ હતો, પણ એનામાં હજી જુવાનીની તાકાત જળવાઈ રહી હતી। એ છેલ્લામાં છેલ્લા તબક્કા સુધી આવ્યો હતો ને રામજીભાઈની સાથે જ ચાલતો હતો। હવે અમે સૌ કોઈ અહીંયાથી પાછા ફરીશું, મહંતે કહ્યું। લાકુનાને અને લાકુનાના સંગાથીઓને અમે હવે અહીંથી જ પ્રણામ કરીશું। છૂટા પડતા પહેલાં બધા ઊભા રહ્યા। મહંતે આગળ ચલાવ્યું, તમને અમારા થકી પજવણી તો થઈ છે, પરંતુ અમે તમારાથી અજાણ્યા હતા, અમે તમારી ક્ષમા માગીએ છીએ। મહંતજી, તમારે કંઈ રંજ ન રાખો, મારા મનમાં તો કશું છે જ નહીં। લાકુના તો ઉદારચિત્ત જ હોય, તમારા સોબતીઓ સર્વે પણ અમને ક્ષમા કરે છે કે? ડંકર્કે કહ્યું, ક્ષમા કરવા જોગ જે કંઈ બન્યું હોય તમારે હાથે એ સર્વને માટે અમે તમને ક્ષમા કરીએ છીએ। ક્ષમા માગવા જોગ જે કંઈ બન્યું હોય અમારા હાથે એ સર્વને માટે અમે તમારી ક્ષમા માગીએ છીએ। જમાદારે પણ એમાં સૂર પુરાવ્યો। મહંતે કહ્યું, લાકુનાને દેવાદિદેવની એક અદની પ્રસાદી અમે આપીએ છીએ, લાકુના એનો સ્વીકાર કરે। મહંતે પોતાના આંચળામાંથી એક નીલમણી કાઢ્યો ને રામજીભાના હાથમાં મૂક્યો। મણી પોતે મૂલ્યવાન હતો, પરંતુ જે રીતે ને જે નિમિત્તે એને મળતો હતો એનાથી એ વધારે મૂલ્યવાન હતું। રામજીભાઈએ શીશ નમાવીને દેવાદિદેવની પ્રસાદી અંગીકાર કરી। બધા ભેટ્યા, ફરીને ભેટ્યા અને પછી પોતપોતાને માર્ગે પડ્યા। બની ગયેલા પ્રસંગો જાણે એની આંખ આગળ ફરીને રચાતા હોય અને વહી જતી વાટ જાણે એને દેખાતી ન હોય એમ રામજીભા બેધ્યાન દશામાં આગળ ચાલ્યો। ડંકર, જમાદાર ને બીજાઓ પણ મૂંગા મૂંગા ચાલતા હતા, હાથીઓ પણ પાછળ ચાલ્યા આવતા હતા। હાથીઓ ઉપર બેસવાનું પણ કોઈને નહોતું સૂજ્યું। પોતાના વિચારો ને પૂરા પર્વ વાતોની વિચારણામાંથી રામજીભા ઝબકીને જાગ્યો। અચાનક જાણે એ નવી જ દુનિયામાં આવી પડ્યો હોય એમ એણે ચમકીને આજુબાજુ આગળ પાછળ જોયું ને સહસા એની નજર હબસી ગુલામો ઉપર પડી। એ ગુલામોના ચહેરા ઉપર કંઈક વિચિત્ર વેદના તરવરતી હતી। એકદમ રામજીભા ઊભો રહ્યો, એણે ગુલામોને ઇશારતથી બોલાવ્યા। ગુલામો નજીક આવ્યા એટલે રામજીભાઈએ એમને પૂછ્યું, તમે કેમ આવ્યા? લાકુના, એકે જવાબ દીધો ને એ જવાબ સાચો છે એમ બતાવવા બીજાઓએ માથા ધૂણાવ્યા। હું ન હોત તો ન આવત? ગુલામોએ માથું ધૂણાવીને જોરથી ના કહી। દેવાદિદેવના પાદ પદ્મ સુધી પહોંચેલા માનવીને ફરીને પાછા જીવતા દોજખમાં કોણ ખેંચી શકવા સમર્થ છે? પણ જેઓ અસમર્થ હતા તેના સાથમાં લાકુના હતો ને લાકુનાને છે દેવા કરતાં તો હજાર જીવતા દોજક પણ બહેતર। એમ ન હોય તો ગુલામો પાછા ગુલામીમાં આવે શા માટે? બીજાઓ એમને આવવા પણ શાને દે? ને જમાદારનું ગજું શું કે એ ને એના મુઠ્ઠીભર સાથીઓ આટલી વિરાટ મેદનીમાંથી એમને ખેંચી શકે? ગુલામોમાં લાગણીની જેટલી સ્પષ્ટતા હતી એટલી ભાષાની ચોખવટ નહોતી। આ જવાબ પરંપરા કોઈએ વાણી વાટે તો ન કહી, પણ સૌના ચહેરા ઉપર સાફ સાફ ચિતરાઈ। તમે જાઓ। જઈએ ક્યાં? ગુલામોએ આશ્ચર્યથી પૂછ્યું। જવું હોય ત્યાં, ધરતી વિશાળ છે, જંગલ વિશાળ છે, અમને તમે જવાની પરવાનગી આપો છો? હા,
ગુલામોના ચહેરા ઉપર સ્વાધીન બનેલા શરીરનો આતશ ઝળહળી ઉઠ્યો. છૂટ્યા છૂટ્યા, આનંદનો દીર્ઘ શ્વાસ ઘૂંટીને એમણે બૂમ પાડી. ખબરદાર, જમાદારે આરબી તોરથી વચ્ચે પુરાઈને સાથ દીધો. ગુલામો જમાદાર સામે તાકી રહ્યા. આરબ જમાદારે બંદૂક ઉઠાવી. તમે નહીં જઈ શકો, એણે ગુલામોને કહ્યું. લાકુના કહે છે, ગુલામોએ કહ્યું. પરંતુ તમે લાકુનાના ગુલામો નથી, એના કબજામાં પણ નથી, મારા કબજામાં છો, એ યાદ રાખજો. હું જમાદાર મંસૂર મારા બોલથી કહું છું કે અહીંથી એક પણ માણસ નાસી જવાને માટે એક પગ ઉપાડશે તો હું એને ગોળીએ વીંધીશ, રામજીભાઈએ ધીમા અવાજે કહ્યું. તો તમારે એ ગોળી પહેલાં મારા ઉપર ચલાવવી પડશે. વીંછીનો ડંખ થયો હોય એમ જમાદાર એ બોલથી ચમકી ઉઠ્યો. તમે તમે રામજીભા, તમે ઉઠીને મારા ગુલામોને મારી સામે ઊભા કરો? જરા પૂરો વિચાર કરીને બોલો જમાદાર, રામજીભાઈએ કહ્યું. આ ગુલામો હવે તમારા નથી રહ્યા. કેમ? તમને એમ લાગે છે કે તમે એમને તમારી સાથે બળજોરીથી ખેંચી લાવી શક્યા હોત? એ લોકો કંઈ તમારા ડરથી નથી આવ્યા, પણ મારા તરફની મમતાથી ખેંચાઈને આવ્યા છે. એ તો બધું ઠીક. અમે પણ તમારી મદદે ન આવ્યા હોત તો આ સ્થિતિમાં મુકાયા ન હોત. જે હોય તે ભલે હોય, પરંતુ આ લોકો આટલે સુધી આવ્યા છે, એમને હવે હું નહીં જવા દઉં. હું તમને આરબના બચ્ચાના બોલથી કહું છું કે આમાંથી એક પણ માણસ પગ ઉઠાવશે તો હું એને વીંધી નાખીશ. એમ કે? રામજીભાનો અવાજ સખત થયો. અને હું તમને હાલારી બચ્ચાના બોલથી કહું છું કે આ લોકોમાંથી એકને પણ તમે ફરીને ગુલામીમાં લઈ જઈ શકશો નહીં. તમે નાહકના ઉશ્કેરાવ છો, જમાદારે વાત વધતી જોતાં પોતાના મિજાજ ઉપર કાબુ જમાવવા માંડ્યો. મારે લધાબા પાસે તો આ લોકોને પહોંચાડવા જોઈએ. લધાબા કહેતા હોય તો ભલે ને તમે એને છૂટા કરો, મારે એમાં શું વાંધો છે? આ લોકો કંઈ મારા ગુલામો નથી, હું તો માત્ર ખાધેલું લૂણ હલાલ કરવા માગું છું. અમે તમને મદદ કરવા આવીએ છીએ અને તમે અમારા માણસોને અમારી સામે ઉશ્કેરો, એમાં કહો ને તમારી શોભાશી? લધાબા કહેશે તો આ ગુલામોને બદલે હું તમારો ગુલામ થઈને રહીશ. એ સિવાય તમે જો આ લોકો ઉપર બળજોરી કરશો તો? તો શું? તો તમારે સૌથી પહેલી બળજોરી મારા ઉપર કરવી પડશે. અને મારા ઉપર પણ, ટંકર રામજીભાની બાજુમાં જઈને ઊભો રહ્યો. ને એકાએક હવામાં અવાજ થયો. આસપાસની ઝાડી ખડખડી ઉઠી. 50 હપસીઓ ભાલાને તીરખામઠા અને બંદૂકોથી સજ્જ થયેલા એમને વીંટળાઈ વળ્યા. એ ટોળીને મોખરે મહંત અને દીવાનો નકશી હથિયારોથી સજ્જ થયેલા હતા. હપસીઓના આ લશ્કરી દિમાગથી આરબ જમાદાર અને એના સાથીઓ ચમકી ઉઠ્યા. સલામ લાકુના, મહંતે રામજીભાને અભિવાદન કર્યા. સલામ દોસ્ત, મહંતે ડંકર્કને પ્રણામ કર્યા. અત્યારે દીવાનાનો દીદાર અને દિમાગ બંને ફરી ગયા હતા. અત્યારે એનો ચહેરો હાથીના ચામડા જેવો જઠર ન હતો, પરંતુ વજ્ર જેવા નિરાધારની રેખાઓથી સખત બન્યો હતો. અત્યારે એની આંખમાં કેવળ લાલ ધુમ્મસ નહોતા, પરંતુ અગ્નિનો સિંદૂર હતો. અત્યારે એના વિખરાયેલા વાંકડિયા ઝુલફામાં બેફામી નહોતી, પરંતુ એની કાળી રેશમ જેવી લટમાં મસ્તી ને બેપરવાઈ હતી. દીવાનો હતો તો જેવો પહેલા હતો તેવો જ, પરંતુ એની આખી રૂખ પલટાતા એના દીદારમાં કોઈ જોધાની, કોઈ મરણિયાની જાણે લગની દેખાતી હતી. હવે એ દીવાનો ન હતો, પરંતુ અશ્કારી, કોમને માટે ફના થઈ જવાના બિરુદને વરેલો ફકીર હતો. તાંડવે જગાવેલી ઉર્મીના મહાભીષણ તાપમાં પલટાઈ ગયેલો દીવાનો આરબ જમાદાર પાસે આવ્યો. જમાદાર, એણે કહ્યું, આપણે અત્યારે ભેટો થાય છે કેમ કે લાકુના અને તમારી વચ્ચેનો સંવાદ અમે સાંભળ્યો અને અમને લાગ્યું કે અમારે છતાં થવું જોઈએ. તમે તમે અમારી પાછળ આવતા હતા? જમાદારે જરા દબાઈ ગયેલા અવાજે પૂછ્યું. તે તમે શું એમ માનતા હતા કે અમારા ભાઈઓને અમારી વચમાંથી ઉઠાવીને તમે પાછા દોઝખમાં સલામત લઈ જઈ શકશો? અમે તો આવતા હતા તમારી પાછળ પાછળ કદમ ભીડાવતા. એક ઘડી પણ અમે તમારાથી 100 કદમ પણ દૂર નહોતા. માત્ર અમે રાહ જોતા હતા લાકુના અને તમે છૂટા પડો એની. એકવાર છૂટા પડ્યા પછી તો અમે તમને ભરી પીત. સમજ્યા જમાદાર? જમાદાર મૂઢ જેવો તાંકી રહ્યો. જો અપસીઓ ખરેખર એની પાછળ વનવાટે ચડ્યા હોય તો થાક્યા વગર, કંટાળ્યા વગર એની પાછળ ધરતીના છેડા સુધી ચાલતા પણ એ પાછા પગ ન ભરે. જમાદારે જૂની રમતના દાવ અજમાવવાના ઈરાદાથી કહ્યું, પણ તમારે એને આ ગુલામોને શું? તમે ક્યાં એક જાતના ને એક નાતના છો? પરંતુ દોજખના ઉંબર ઉપર અમે બધા ભાઈઓ બનીને હવેથી રહીશું. જમાદાર, અમને અંદરો અંદર લડાવીને અમને ગુલામીમાં પકડવાની રમત હવે નહીં ચાલી શકે.
હું તો તમને એટલું કહું છું કે જો આપણો બેટો લાકુના અને તમે છૂટાપેડા પછી થયો હોત તો તમારો એક ટુકડો પણ હાથ ન આવત. પોતાની તાકાતના આત્મભાનમાં જમાદારના ચહેરા ઉપર તિરસ્કાર છાયો. તમને ખબર નહીં હોય કે અમારી પાસે 20 તો હાથી છે, હવે મહંત વચ્ચે પૂરાયો. જમાદારના તિરસ્કારને પણ ઓશિયાળો બતાવ્યો એવા કરડા અવાજે મહંતે કહ્યું, બેવકૂફ, હાથી તો જંગલનો રાજા, અમે જંગલની વસ્તી. તમને એમ લાગે છે કે તમારા હાથીઓ કદી અમને સતાવે? મહંતે એક અવાજ કર્યો, હાથીએ જાણે સિસોટી મારી હોય એવો. ફાટેલી આંખે જમાદારે પોતાના હાથીઓની કતારને સળવળતી જોઈ. હાથીઓ જાણે ઝીણી આંખે મહંતની સામે અનિમેષ તાકી રહ્યા. મહંતે બીજી વાર અવાજ કર્યો. એ અવાજમાં જરાક તફાવત હતો, જરા વધારે તીખાશ હતી. હાથી એ અવાજ સાંભળીને પીઠ ફેરવી ગયા અને ચાલવા માંડ્યા. 20-20 હાથી એક પાછળ એકની કતારમાં ગોઠવાઈને ઉતાવળી ગતિએ ચાલી નીકળ્યા. જમાદારે એમને રોકવાને બૂમો પાડી. પાલનના કંઈ કંઈ શબ્દો પુકાર્યા. એ શબ્દો ઉપર આજ સુધી અત્યારની ઘડી તક નાચતા હાથી અત્યારે એ અવાજો ને એ પુકારો તરફ સદંતર બેપરવા બન્યા. જમાદારના ચોકીદારોએ હાથીઓને વારવાને આડા પાડવાનો વિચાર કર્યો, પણ માંસ અને હાડકાના એ ડુંગરમાં પહેલાં કદી ન જોયેલી ખુમારી એણે જોઈ. એમના પિંગળા કેવળ શોભાના માનેલા દંતશૂળમાં એમણે નવું ખુન્નસ જોયું, ને ચોકીદારો અંકુશને પીઠ પાછળ છુપાવીને હાલ્યા ચાલ્યા વગર અક્કડ ઊભા રહી ગયા. હાથીઓની કતાર ઝપાટાબંધ ચાલી ગઈ. થોડીવારમાં તો ઝાડીઓમાંથી એમના સંચારના પડઘા પણ સંભળાતા બંધ થયા. મહંતે જમાદાર સામે જોયું, ફરીવાર તમે અમને હાથીઓની વાત ન કરશો, ફરીવાર કોઈ જંગલવાસીને તમે હાથીની બીક ન બતાવશો. હાથીઓ તમે તો આજકાલના જોયા છે, પણ અમે તો ધરતી પેદા થઈ હાથી પેદા થયા અને ઇન્સાન પેદા થયા ત્યારથી હાથીઓની સાથે ને જંગલના હાથીઓના રાજમાં રહીએ છીએ. ડંકર્ક અત્યાર સુધી ચૂપ હતો. એણે કુતૂહલથી પૂછ્યું, હાથીઓને તમે શાનો સાથ દીધો? મહંત બોલ્યો, એ સાદ હતો હાથીઓના વતનનો. આ વિરાટ પ્રદેશના વિરાટ જંગલમાં હાથીઓનું એક અલાયદું વન છે. એ વનમાં હાથીઓ રહે છે ને હાથીઓનો રાજા માતંગરાજ રહે છે. જેને માતંગરાજના અવાજની નકલ કરતા આવડે છે એને હાથીઓથી ક્યાંય ડરવાની જરૂર નથી. એ નકલને અમે જંગલવાસીઓ હાથીના વતનના સાદને નામે ઓળખીએ છીએ, કેમકે આ સાદ સાંભળ્યા પછી હવે આ હાથીઓ પોતાના વતનના વનમાં જશે, ત્યાં જ રોકાશે. લાકુના સલામ, મહેમાન સલામ, જમાદાર હવે તમે અને તમારા સાથીઓ જાઓ, દીવાનાએ કહ્યું. હું ઈચ્છું કે એકવાર આપણે લાકુના હાજર ન હોય ત્યારે મળીએ, અત્યારે જાઓ. દીવાનાએ મહંત સામે જોયું. મહંતે ઇશારત કરી અને જંગલવાસીઓ જેટલા આકસ્મિક આવ્યા હતા એટલી ઝડપથી ગુલામોને વચમાં રાખીને પાછા ચાલ્યા ગયા. જાણે એક અકસ્માત સંકેલાઈ ગયો. જમાદારના મનમાં રોષ હતો. એને લાગ્યું કે એની પૂરેપૂરી નાલોશી થઈ છે અને હવે જંગબારમાં એને પોતાનું મોઢું બતાવવું પણ મુશ્કેલ છે. જંગલવાસીઓ સાથે કારમું યુદ્ધ થયું હોય તો પણ જેટલી ખુવારી એને ન ભોગવવી પડે એટલી ખુવારી એને એક પણ ઘાવ પડઘાવ લીધા વગર જ ભોગવવી પડી હતી. એના ગુલામો ગયા, પણ નહીં, એ કંઈ વખારના વેઠિયા કે વહાણના ઉભડિયા નહોતા. પોતે લોહીનું પાણી કરીને રાત દિવસની મહેનત કરીને તૈયાર કરેલા ચોકીદારો હતા. એના હાથીઓ ગયા, પાળેલા, કેળવેલા ને જંગલના માણસ કે પશુઓ સાથેના દંગામાં જીવતા 100-100 હાથવાળા કાળા કિલ્લા સમા હાથીઓ જોતજોતામાં ચાલ્યા ગયા. એની તાલીમ પણ પરાજય પામી. ગુલામોને એણે વફાદારીની આપેલી તાલીમ ને શિસ્તના પઢાવેલા પાઠ ખરી ઘડીએ કાચા નીવડ્યા. હાથીઓને આપેલી માલિકને ખાતર હજાર હજાર ભાલાના ઘા ને તીરના વરસાદ સામે અડગને સ્વસ્થ રહેવાની તાલીમ પણ ખરે અવસરે સાવ સારી નીકળી. એનો પરાજય થયો, પૂરેપૂરો પરાજય થયો, ને એ પરાજયનો દોષ એણે રામજીભાને માથે મૂક્યો. રામજીભા ન હોત તો આવું કંઈ ન બનત, ને એની અપરાજિત તરીકેની કીર્તિ ઉપર ભયંકર ને ન ભૂસાય એવું કલંક ન લાગત. વસાહતમાં બધા એને ઠપકો આપશે. ઠપકો એ કંઈ નાની વાત નહોતી, પરંતુ સરવાળે ન જીરવાય એવી પણ વાત નહોતી. પરંતુ ઠપકાથી એ વધારે વાત તો એ હતી કે એને ઠપકો આપવાને પણ પાત્ર નહીં લેખવામાં આવે. કોઈ એને બેવકૂફ કહેશે, કોઈ એને અવિચારી કહેશે, ને બધા એની નાલોશીની કથા ઉપર હસશે, ખરેખર હસશે. જેણે લોહીનું પાણી કરીને માથાની સલામતી પણ બાજુએ મૂકીને
નીમક હલાલીથી નોકરી બજાવી છે એના ઉપર હશે ઉપવાસ. ઠપકાથી એ ઘણો ભયંકર એવો ઉપવાસ એનો થશે. અને એ સ્થિતિ ઊભી થઈ આ રામજીભાથી. એના અવાજમાં એકદમ કડવાશ આવી. એણે રામજીભાને કહ્યું, તમે જંગલના દોસ્ત ભલે હો, પણ તમારી કોમના તો વેરી જેવા છો. આપણે હવે સાથે નહીં રહી શકીએ. આપણે હવે અહીંથી જ જુદા પડીએ, ને ભવિષ્યમાં કદાચિત ન મળીએ તોય મને તો એનો રંજ નહીં રહે. ડંકર તમારી સાથે રહેશે કે અમારી સાથે આવશે? હું રામજીભાની સાથે જ રહીશ, જેવી આપની મરજી. જમાદારે કડવાશ વરી બેપરવાઈ બતાવી. તમારા ઉપર બળજોરી કરવાનું મારું કામ નથી, ને મારી ઈચ્છા પણ નથી. રામજીભા, તમે તમારી વાત તમારી રીતે લદાવાને કરજો, ને મારી વાત હું મારી રીતે કરીશ. અને સલામ કર્યા સિવાય વિકટ એવા જંગલમાં વસાહતથી સેંકડો જોજન દૂર વિખૂટા પડતી વખતે વિદાયની જરા સરખીએ નરમાશ બતાવ્યા સિવાય જમાદાર પોતાના શેષ રહેલા સાથીઓ સાથે જુદો તરી ગયો. રામજીભા અને ડંકર એકલા પડ્યા, ને એમણે હવે વસાહતની વાટ પકડી. પંથ તો લાંબો, ઘણો લાંબો હતો. જંગલ તો ઘેરા, કુમારા અને અખૂટ અંધારે ભર્યા હતા. વિશાળ લીલા ભોંયરાની અંદર જાણે તેઓ ચાલ્યા જતા હતા. પરંતુ જેઓ ચાલ્યા જતા હતા એને આ વિશાળ અંતરની, વિશાળ જંગલની, અંધારા અજવાળાની કોઈ એકલતા નહોતી સતાવતી. એ બંને સાહસિકો હતા, એકલિયા પ્રવાસવીરો હતા. કંઈ કંઈ જાત અનુભવો હતી, જાત કથાઓની એમણે આપલે કરવાની હતી. પોતપોતાના દેશની, વેશની, વીતકોની, સાહસોની એમને વાતો કરવાની હતી. વાતોની પાંખો ઉપર જાણે પંથ ઉડવા લાગ્યો. જયરામ શિવજીની પેઢીની પરાક્રમ ગાથા ડંકરકે સાંભળી. જયરામ શિવજીના વહીવટીદાર લદાવાની એણે તારીફ સાંભળી. જયરામ શિવજીની અને એના હમવતનીઓની વહાણવટાના શિરોટા એણે આમોઝીન નદીના મુખથી તે છેક સુએઝના બંદર સુધી ખેંચાતા જોયા. જંગબારના સુલતાનને એણે લદાવાની હૂંફમાં સમાતો જોયો, ને એણે જંગલવાસીઓને રામજીભાની આંગળીના ઈશારા ઉપર મીટ માંડી બેઠેલા જોયા. અને ન જીરવાય, ન સહેવાય એટલું અપાર અચરજ આ અંગ્રેજ મુસાફરને થયું. આટ આટલી લાગવક, આટ આટલી સગવડ, આટ આટલી સાધન સરંજામની બહોળપ, આટ આટલી સરફરોશી રામજીભાની વાત ઉપરથી દેખાતું હતું. અને એમાંનું ઘણું એણે જાતે અનુભવ્યું હતું કે જયરામ શિવજીની પેઢી પાસે કમીના કશી વાતની ન હતી. અરે લશ્કર પણ હતું, ને લડી શકે એવું લશ્કર હોય છતાં આટલી બધી મર્યાદા, અને તે પણ જાતે આંકેલી મર્યાદા. પણ ડંકરકે કહ્યું, મને એક વાત નથી સમજાતી. શું? તમે લોકો અહીં તમારું પોતાનું રાજ કેમ જાહેર નથી કરતા? રાજ? અહીં તો સુલતાનનું રાજ છે ને? રામજીભાને ડંકરકનો સવાલ વિચિત્ર ભાસ્યો. સુલતાનનું રાખવું હોય તો ભલે રહ્યું, તમે સુલતાન ઉપર રાજ કરો, પણ અમારે રાજ શું કરવા કરવું? અમે તો બધા અહીં આવ્યા છીએ વેપાર કરવા. બરાબર, વેપાર તો ખરો, પણ વેપાર તો જમાવ્યો છે તમે. હવે જમાવેલા વેપારને જાળવી રાખવીને તમારે હુકુમત પણ હાથ કરવી જોઈએ. આટ આટલું જોખમ ખેડ્યું, આટ આટલા સાહસો કર્યા, દેશીઓની આટ આટલી બરદાશ્ત કરી, સુલતાનને આટ આટલો ટેકો આપ્યો, લાખો રૂપિયાની ઇસ્ક્યામત આ અંધેર મુલકમાં તમે પાથરી, સેંકડો માણસો તમારા ચોમેર એકલા અટુલા ફરે, એ બધાનું જતન પણ તમારે કરવું જોઈએ. ભારે ખેડ કરીને તમે ઊભો કરેલો બગીચો તમારે જાળવવો રહ્યો, એટલા માટે હુકુમત તમારે તમારા હાથમાં જ રાખવી જોઈએ. અમને અહીં કોણ રંજાડે એમ છે? અમે ક્યાં કોઈનું બગાડીએ છીએ? પણ કોઈ હરીફ જાગીને તમારું બગાડે નહીં એટલી ચોકસી તમારે રાખવી જોઈએ. એક તો બહારના હરીફોને રોકવાને પણ તમારા હાથમાં હુકુમત હોવી જોઈએ. બીજું, ધારો કે કાલે ઊઠીને દેશી લોકો તમારું જોઈને જાતે વેપાર કરતા શીખે તો તમારું સ્થાન ક્યાં રહે? એટલે પાણી સામે પાળ તરીકે તમારા હાથમાં હકુમત જોઈએ. દેશી લોકો વેપાર કરતા શીખે તો એમને શા માટે રોકાય? ઉલટાનું અમે જ એમને શીખવી રહ્યા છીએ. મુલક એમનો, માણસ એમના, ને એમને વેપાર કરવો હોય તો અમારાથી ના પણ કેમ પડાય? ડંકર્કના ચહેરા ઉપર સવિસ્મય ઉપહાસનું સ્મિત છાયું. તમારા ને અમારા મૂળ ખ્યાલો જ જુદા. એટલે તમારી વાત મને નથી સમજાતી, ને મારી વાત તમને નથી સમજાતી. હું તમારી નજરમાં મૂર્ખ લાગતો હોઈશ, ને તમે લોકો મારી નજરમાં મૂર્ખ લાગો છો. મૂર્ખ? રામજીભાના ચહેરા ઉપર સ્વમાનની લાલપ છાઈ. મૂર્ખ કેમ? મિત્રો મિત્રો વચ્ચેની વાતમાં ગુસ્સો શા કામનો રામજીભા? ડંકર કહેશો, હું તમને કંઈ ખરાબ અર્થમાં મૂર્ખ નથી કહેતો, સારા અર્થમાં જ કહું છું. હું કહેવા તો એમ માગું છું કે તમે લોકો વેપારી જબરા છો, પણ વ્યવહાર કુશળ તો નથી જ.
અમે વ્યવહાર કુશળ નથી? આટલો બધો ગંજાવર માંડવો અમે ઊભો કર્યો જ છે ને, પણ ખાલી માંડવો ઊભો કરીએ જાઓ એમાં આખરે વળે શું? માંડવા ઊભા રાખવા જોઈએ ને. ધારો કે આવતીકાલે સુલતાન કોપે તો? ધારો કે આવતીકાલે આ મુલકના લોકો તમારી જ વિદ્યા શીખીને પછી તમને જ હાંકી કાઢવાને તૈયાર થાય તો? અમે આ મુલકના માનવીનું કશું અહિત કરતા નથી ને સુલતાનને અમે વફાદાર છીએ. ભલા માણસ, ખુદ સુલતાનની રિયાસત કરતાં તમારી રિયાસત વધારે છે. તે સુલતાનને તો તમને વફાદાર રાખવા જોઈએ ને. આ મુલકના લોકો તમારું અહિત કરી શકે એવી સ્થિતિમાં જ એમને ન રાખવા. તમારી પાસે કમીના શું છે? લશ્કર છે, પૈસા છે, વેપાર છે, પછી? પણ રાજા બનાવવો કોને? રામજીભાઈએ પૂછ્યું. અમારા અહીં હજારો માણસ, એમાંથી કોને બનાવો ને કોને ન બનાવો? અમારા વેપારીઓ તો જુઓ ને, તમારા દેશમાં ગયા ને ત્યાં જ એમણે તમારા જેવો વેપાર જમાવ્યો, એટલે પછી તમારા લોકો અમને હેરાન ન કરે એ માટે અમારા વેપારીઓએ હુકુમત હાથમાં લીધી ને અમારા દેશના રાજાને રાજા ઠેરવ્યો. એમાં ન કોઈને વાંધો રહે ને રાજા તો કંઈ જાતે આવે નહીં રાજ કરવા, એટલે હુકુમત વેપારીઓના ખુદના હાથમાં રહે. રામને નામે પથરા તરે, રામજીભાઈએ કહ્યું. ડંકર્કને કંઈ આ કહેવત સમજાઈ નહીં, તેમ સમજવાની જરૂર ન લાગી. રામજીભા ડંકર્કની વાત ઉપર ખૂબ વિચારમાં પડ્યો ને ડંકર્ક આ લોકોની મૂર્ખતા ઉપર મનમાં ખેદ વરસાવી રહ્યો. ખરે, આ લોકોને જેટલું રળતા આવડે છે એટલું સાચવતા નથી આવડતું. જીવો ને જીવવાદોની વાત સાચી હશે, પણ એથી એ વધારે સાચી બીજી વાત છે. અમારે મરવું નથી એટલે અમને મારવાની તમને તક નહીં આપીએ, એ વધારે વ્યવહારિક વાત છે. લાંબા પ્રવાસમાં એકવાર ડંકર્કને અને રામજીભાને ધર્મની વાત નીકળી. ડંકર્કે કંઈ વાત વાતમાં સહેજ સવાલ પૂછ્યો. તમારા અહીં મંદિરો તો હશે? ના, અમારા મંદિરો અહીં નથી. નથી? કેમ, સુલતાન બાંધવા નથી દેતો? ડંકર્કને મનમાં સંશય થયો કે રામજીભાની વાતમાંથી જે સુલતાન એના મનમાં મૂર્ત થયો હતો તે શું કંઈ હજી નહીં કહેવાયેલી વાતથી હકીકતમાં વધારે ડાહ્યો તો નહોતો ને? ના, સુલતાન તો બિચારા સામે ચાલીને અમને મંદિર બાંધવાની જમીન આપતા હતા, પણ અમે જ ના પાડી કે અમે અહીં ધર્મ પાળવા નથી આવ્યા, પણ વેપાર કરવા આવ્યા છીએ. તે ધર્મ પાળવાની વાતને અને મંદિર બાંધવાને શો સંબંધ? કેમ, મંદિર બાંધીને પછી દેવને કંઈ અપૂજ થોડા રખાય છે? તે એક પૂજારી રાખો તો શું થાય? અરે ભલા માણસ, ધર્મના લફરા વળી અહીં ક્યાં લાવવા? છૂત અછૂત ને ભક્ષાભક્ષ ને કર્મણ્યા કર્મની લપ તો દેશમાં જ સારી. અમારા વડવા તો કહેતા હતા કે પરદેશ જવું હોય તો ધર્મની ગાંસડીવાળી ગામને પાદર મૂકી જવો, તે પાછા ગામમાં આવીએ ત્યારે લઈ લેવો. તમારા અને અમારા વેપારીના રસ્તા જ ન્યારા લાગે છે. અમે તો પહેલાં જ ધર્મગુરુને મોકલીએ. પહેલાં પાદરી જાય, પછી પાદરીની પાછળ પાછળ સિપાઈ જાય, ને પછી વેપારી જાય. ને જો ભૂલે ચૂકે જેમ તમારા દેશમાં થયું તેમ કદાચિત વેપારી પહેલાં જાય તો વતનમાંથી પહેલ વહેલા જ વહાણમાં પાદરીને બોલાવે. ધર્મના પ્રચાર વગર વેપારનો પ્રચાર ન થાય. ધર્મના વિચાર કેટલા બધા ઊંચા છે એ પાદરી એવી ફક્કડ રીતે બતાવે કે ધર્મ પાળનારાઓના વેપારી આચાર જટ કળામાં ન આવે. હશે, પણ અમે ધર્મને દુનિયાદારીના કામમાં ન લઈએ, દૂર રાખીએ. દૂર રાખીએ ભલે, પણ એનો દુરુપયોગ ન કરીએ. દુનિયાદારીના કામમાં મદદગાર ન બને તો પછી ધર્મનું કામ પણ શું છે? એ તો આ લોકોમાં જેટલો ઉપયોગનો થઈ શકે એટલો ધર્મ કામનો. પરલોક તો કોણે નજરે જોયો છે? તમે તદ્દન જડવાદી છો, રામજીભાઈએ વાતનો બંધ વાળ્યો. એને મન ડંકર જુદી જ દુનિયાનો માણસ હતો. એની સાથે કોઈ વાતમાં ક્યાંય એને જરાય મેળ બાજતો નહોતો લાગ્યો. આ મેળ બાજે એવી કોઈ જ સંભાવના નથી એનો પણ રામજીભાઈને પરિચય થયો. ઘણી ખરી વાતોમાં તો એમને ક્યાંય પણ મેળ જ નહોતો બેસતો. વિચારની દિશા ઉલટી ને આચારના રસ્તા જ જુદા, પણ જ્યાં રસ્તા એક હતા ત્યાં પણ વિચારો સાવ જુદા જુદા. ગુલામીનો નાશ થવો જ જોઈએ એ વિશે ડંકર્ક રામજીભા સાથે સંમત હતો. એવો વિચાર ધરાવવા માટે ડંકર્કને રામજીભાઈ એના ટૂંકી નજરના દેશ બાંધુઓ કરતાં ઘણો દૂરંદેશ માણસ લાગતો હતો. પણ બંનેએ જ્યારે પોતપોતાની માન્યતા પાછળની વિચાર ભૂમિકાની આપલે કરી ત્યારે બંનેને એકબીજા માટે સેવવા માંડેલું માન પાછું આંચકો અનુભવી રહ્યું. રામજીભાનું કહેવું એવું થયું કે ગુલામી જોઈએ જ નહીં, ન એટલા માટે જોઈએ કે એ એના ધર્મથી અસંગત હતી, એના કુલાચારથી વિપરીત હતી, જીવો ને જીવવાદોના એના સિદ્ધાંતથી તદ્દન વિરુદ્ધ હતી, માંસાહાર કરતાં અધમ હતી, માણસાઈના ધોરણથી કમતરી નથી. ગુલામીથી જે પૈસા મળે
એ પાપનો પૈસો બને ને એ પૈસો તો 72 પેઢીનું નખો દ્વાળે. માણસને જે ધંધો કરવો હોય તે કરે, પણ એ ખાતર બીજાના આત્માને દુભાવી ન શકે. ડંકર કે વિરોધ બતાવતા કહ્યું કે ગુલામીનો નાશ કરવો જ જોઈએ, કેમ કે ગુલામીથી કાચા માલની પેદાશ એકદમ સસ્તી થઈ શકે છે ને એથી એ કાચા માલની પેદાશમાંથી પેદા થતો માલ દેશના કારખાનાની પેદાશ સાથે હરીફાઈ કરે છે. આ કારણે ગુલામીની પ્રથા જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં જ જબરા કારખાનાઓ ઊભા થવા માંડ્યા છે ને ગુલામોથી ચાલતા વાહણોની સંખ્યા વધી પડી છે, એટલે એ માલનું નૂર પણ લાવજાવમાં સસ્તું પડે. આમ થવાથી નિકાસના વેપારમાં ખોટી હરીફાઈ થાય છે ને ઇંગ્લેન્ડ જેવો બહોળા કારખાના ધરાવતો દેશ એથી ભારે જબરી ખોટ સહન કરે છે. એટલે ઇંગ્લેન્ડના વેપારની રક્ષા અર્થે એ જરૂરનું હતું કે ગુલામીનો નાશ જ થવો જોઈએ. આ વિચારોની આપલેનું પરિણામ એ થયું કે ડંકર્કને એમ લાગ્યું કે રામજીભા તો ટૂંકી નજરના એના બીજા દેશબંધુઓ કરતાં પણ વધારે ટૂંકી નજરનો છે. રામજીભાને લાગ્યું કે આ તો દેશના મજૂર માણસોને ગુલામ બનાવવા માટે જ ડંકર્ક હપસીની ગુલામીની પ્રથા નાબૂદ કરવા માગે છે. એ તો ગુલામીનો નાશ નથી માગતો, માત્ર ગુલામોની ચામડીમાં એક બીજા રંગનો પલટો જ માગે છે. ને એમને એમ વિચાર વિપરીતતાથી વધારે ને વધારે વાકેફ થતા ને મનમાં ને મનમાં એકબીજાને મૂર્ખ મતલબી જેવા ઠપકાભર્યા વિશેષણોથી નવાજતા એમની લાંબી લાંબી વાટ સાવે સાવ ટૂંકી બની ગઈ. અને પછી એક દિવસે જંગબારના મકાનો આભમાં ભૂખરા રંગના ધાબા પાડતા દેખાયા. લગભગ 3 મહિનાની વનવાટનો એ છેડો હતો. એમના થાકેલા પગમાં નવું કૌવત આવ્યું. જંગલની એક રાગી એકલતાથી ત્રાસી ગયેલા એમના દેહમાં નવા પ્રાણ આવ્યા. આંખો વતી જાણે એમણે જોતા વેત એ બંદરગાહને પોતાની પાસે ખેંચી આણ્યું હોય એમ વચલી વાટ જાણે અધ્ધર ઉડી ગઈ. જંગબાર દેખાયું ને જંગબારમાં બેઠા. એ બે વાતો વચ્ચે જે કંઈ અંતર હતું એ ક્યાં કપાયું, કેમ કપાયું એની એમને કશી શરત ન રહી. લધાભાના હાથમાં રામજીભાએ ડંકર્કનો હાથ સોંપ્યો અને પ્રણામ કરીને રામજીભા અદબથી ઊભો રહ્યો. લધાભા રામજીભાને જોઈ પ્રસન્ન થયા. ડંકર્કનો મળી આવેલો પત્તો જયરામ શિવજીની પેઢી ઉપર 2-3 નવી યશકલગી પૂરતો હતો. જે કોઈને જયરામ શિવજીના લાંબા હાથનો પરિઘ માપવાની ખેવના હોય એ ડંકર્કની સામે આંગળી ચીંધીને જરૂર અચરજ અનુભવવાનું, સુલતાન સમક્ષ પેઢીનો નવો પ્રભાવ પડવાનો. વિદેશી મોટી કંપનીને પણ જયરામ શિવજીની પેઢીની ઝળક લાગશે. લધાભાઈએ ડંકર્કને આરામ અને આરામની અનુષંગી બાબતો માટે એક વિશ્વાસુ ગુમાસ્તા સાથે રવાના કર્યો. રામજીભાને પોતાની પાસે બેસાડ્યો. તું જરા બેસ ભા, લધાભાઈએ કહ્યું. થાકી ગયો હોઈશ, પણ આ ગોરો મુસાફર જેવો દેખાયો કે બધા પૂછપરછ કરશે તે થોડુંક પૂછી લઉં. ક્યાંથી મળ્યો એ તને? એ આમ છેટે છેટે, માનો ને કે સામે કાંઠેથી, હપસીઓના દેવ છે ને એનું મુખ્ય મંદિર છે તેમાંથી. અધ અધ બાપ, એટલે બધે છેટે તું સાવ એકલો જ નીકળી ગયો? સારું, પણ ત્યારે અમારા જમાદાર તને ક્યાંય મળ્યા હતા? હા, અહીં પાછા નથી આવ્યા? ના રે ભા, અહીં તો જમાદાર કે બીજું કોઈ પાછું નથી આવ્યું. રામજીભાઈએ લધાભાને જમાદાર સાથેના આખા પ્રસંગની વાત કરી, પછી કહ્યું, આમ અમે તો ત્યાંથી જ જુદા પડ્યા હતા. ઠીક, આવશે એક દી વહેલા કે મોડા, કદાચ પાછા ન એ આવે, જંગલના કામ છે. પણ રામ, મારે તને એક બે બોલ તો કહેવા જ જોઈએ. જી, તું બહાદુર છે, હિંમતવાન છે, મક્કમ છે, અહીં આપણી કોમમાં ગણ્યા ગાંઠ્યા પાક્યા છે એવો તું છે, પણ મસ્ત રામ છે એટલે અવ્યવહારુ છે, જમાદાર સાથે નકામો લડી બેઠો. તે મનમાં વાત રાખી હોત ને અહીં મને કહ્યું હોત તો હું ન છોડી મૂકત. નકામું બે બદામના જમાદાર સાથે મધ જંગલમાં આખડી પડવું એ સારું નહીં. ધાર કે જમાદાર વિફર્યો હોત તો તને કંઈક ઈજા કરી બેસત, ને એમ પણ બને કે તારા જેવા પારંગતની મદદ વગર જમાદાર અહીં પાછો આવીએ ન શકે. તું તારા ખ્યાલમાં મસ્ત, જમાદાર એની નોકરીના ખ્યાલમાં મસ્ત. અમારે તો જેને પણ જરાક પણ ઈજા થાય એને માટે અફસોસ જાહેર કરવાનો, ને ઠપકો બેમાંથી એકેયને અપાય નહીં. તારું કોણ જાણે શું થાત, ને હવે જમાદારનું કોણ જાણે શું એ થશે. જરા વ્યવહાર કુશળ થવું જોઈએ. પણ ઠીક, તું જરા હવે થાકબાક ઉતાર, નહા ધો ખા ને શું. લધાભા ઉઠીને સુલતાન પાસે ગયા. લધાભાને મહેલમાં જતાં કોઈ અંતરાય ન હતો, એટલે દરવાજે એમને કોઈએ રોક્યા નહીં. દરવાજાની અંદર દાખલ થતાં જ સામા દીવાન મળ્યા. આવો આવો લધાભા શેઠ, દીવાને આતુર અવાજે કહ્યું. હું આપને ત્યાં જ આવતો હતો. કેમ, કંઈ ખાસ ફરમાન? ફરમાન તો શું,
પણ ખાસ સલાહ જોઈએ છે. સુલતાન સાહેબની તબિયત એકદમ નરમ બની ગઈ છે. હે, શું કહો છો? હા, કાલ રાતથી એમને ખૂબ જ અસ્વસ્થતા જણાય છે. મને તો ખબર જ નહીં શું જણાય છે. દીવાને આસપાસ નજર કરી. કોઈ સાંભળતું નથી એની ખાતરી કરી લીધી. પછી ધીમેથી એકમાત્ર લદાબા સાંભળી એવા આવાજે કહ્યું, કાલા આઝાર. હે, લદાબા પોતાની સાહજિક બની ગયેલી એવી ગરવી સ્વસ્થતામાં ચમકી ઉઠ્યા. કાલા? દીવાને નાકે આંગળી મૂકીને લદાબાને મોટે સાથે બોલતા રોક્યા. લદાબા એકદમ ચૂપ થઈ ગયા. પરંતુ એમના મનની અંદર આશંકાનો જે પ્રબળ વેગ ઉઠ્યો હતો એ સહેલાઈથી ન શમ્યો. કાલા આઝાર, આફ્રિકાનો મહાશાપિત રોગ, માથું ફાટી જાય એટલો ધીકતી ભટ્ટી જેવો તાપ, મેષ જેવો કાળો પેશાબ, આફ્રિકાવાસીના નિર્માણ થયેલા મોતનો પેગામ. કાલા આઝાર થતો તો કેટલાયને જોયો હતો, પણ એમાંથી ઉઠેલું કોઈ જાણ્યું ન હતું. ગજબ આપત્તિ છે, દીવાને લદાબાના મનની શંકાને ધીમી વાચા આપી. જંગબારનું રાજકારણ અસ્વસ્થ છે. ચોમેરથી કાવતરાબાજીનો ભય રહે છે. સુલતાન મસ્કતના સામાન્ય જમાદારમાંથી આ મુલક કબજે કરી દબાવી શક્યા એટલે સૌ મસ્કતના આરબ જમાદારોને લાલચ છે. મસ્કતના સુલતાનને પણ લાગે છે કે જંગબાર મારું હોવું જોઈએ, ને જેટલા સુલતાનના પૂર્વજીવનના સમોવડિયા છે એ સૌને લાગે છે કે અમને નહીં ને એને. આટલો ભય બહારનો, ને એ નાનો સૂનો નથી, પણ અંદરની વાત પણ કંઈ આસાન નથી. સુલતાન સાહેબના પુત્ર બે, માજીદ અને બરગેસ, બે જોડિયા ભાઈ, એક જ માના બે દીકરા, પણ મોટો કોણ અને નાનો કોણ? સલ્તનતનો હક કોનો? એટલે અંદર પણ ખટપટના બીજ જ છે, ને બહાર કાવતરાનો તો ડર છે જ. લદાબાએ થોડો સમય વિચારમાં ગાળ્યો. માજીદ અને બરગેસ બે શાહજાદાના ગુણદોષથી એ વાકેફ હતા. બંનેમાંથી એકેયમાં એમના પિતાની દૂરંદેશી, ધીરજ કે સમય સૂચકતા નહોતા. લદાબાએ સલાહ આપી, તો દીવાન સાહેબ, હમણાં તો એમ કરો, સુલતાના સાહેબના હાથમાં સલ્તનતની લગામ મૂકો, એટલે તરત ફરિયાદ કોઈને રહેશે નહીં, ને નિરાતે પુખ્ત વિચાર કરી શકાશે. હા, એ સાચું. ચાલો જશું ઉપર. હા ચાલો. બંને જણા ઉપર ગયા. ઉપર કોઈ માણસની અવરજવર ન હતી. મૂક રોતી શાંતિ છાઈ હતી. એકમાત્ર બાંદી બહાર ઊભી હતી. દીવાને બાંદીને ફરમાવ્યું, બેગમ સાહિબાને કહો કે દીવાન અને લધાવા આવ્યા છે. બાંદી ઓરડામાં ગઈ. થોડીવારમાં પાછી ફરી, અંદર પધારો. તેઓ ઓરડામાં દાખલ થયા. ઓરડામાં એક પલંગ ઉપર સુલતાન સુલેમાન લંબાઈને સૂતો હતો. એના ચહેરા ઉપર મૃત્યુની અપાર્થિવ પીળાશ છાઈ ચૂકી હતી. લદાભાઈએ સુલતાનનો હાથ લીધો. હાથ ઠંડો હિમ જેવો હતો. લદાભાઈએ દીવાન સાહેબ સામે જોયું. દીવાને કહ્યું, સુલતાન સાહેબ બેહસ્ત નશીન થયા છે. મેં આપને વાત કરી એ કારણે એમનું મોત જાહેર કરવામાં નથી આવ્યું. એમની માંદગી પણ જાહેર નથી? ના, સહેજાદા સાહેબોમાંથી અહીં કોઈ નથી. એટલે સુલતાના સાહેબા સાથે સલાહ લઈ આમ કર્યું છે. એમની બીમારીની વાત એકમાત્ર હકીમ જાણે છે. એમના મોતની વાત આપણે જ જાણીએ છીએ. ક્ષણભર લદાવાને કંઈક રંગમહેલની ખટપટનો બૂરો વહેમ આવ્યો. પણ સમસ્ત રાજકુટુંબી ને સમસ્ત સલ્તનતની ખુદ હયાતી પણ સુલતાન સુલેમાનના મોત કરતાં જીવન ઉપર એટલી તો ઉગાડી રીતે નિર્ભર હતી કે પોતાના વહેમને કોઈ કારણ હોય એમ લદાવાને ન લાગ્યું. વળી દીવાનની જો કંઈ મતલબ હોય તો તે સાધવાને બદલે પોતાની સલાહ લેવા શા માટે આવે? સુલતાનનું અવસાન આકસ્મિક હતું, ઘણું આકસ્મિક હતું, પરંતુ આસમાની આપત્તિ સમૂહ હતું. અંદરના ઓરડાનો ચક ખસ્યો, ને નકશિક આરબી ઓઝલમાં સજ્જ થયેલા સુલતાના એ ઓરડામાં દાખલ થયા. બારીક પડદા પાછળથી માત્ર બે આંખો ચમકતી હતી. લદાભાઈએ એમની બે હાથે તાજીમ કરી. દીવાને ઝૂકીને સલામ ભરીને કહ્યું, બેગમ સાહેબા, મેં લદાભાઈને તમામ બાબતથી વાકેફ કર્યા છે, અને એમનું કહેવું એવું થાય છે કે હાલ તરત સલ્તનતની લગામ આપે હાથમાં લેવી. હું ઔરત રાજનો કારભાર કેમ ચલાવી શકું? મરદો આપ સાહેબની તહેનાતમાં છે, લદાભાઈએ કહ્યું. પરંતુ તત્કાળ તો આપે આ બોજો ઉઠાવવો જ જોઈએ, કે જેથી આપણને બધી બાજુનો વિચાર કરવાનો સમય મળે. અચ્છા, સુલતાનાએ કહ્યું, તમે બંને મારા ખાવિનના રિશ્તેદાર છો, સલ્તાનના વફાદાર છો, મારા ને મારા પુત્રોના હિતેચ્છુ છો. તમારી રાહબરી ઉપર મુસ્તાક રહીને હું તમે કહેશો તેમ કરીશ, લદાભાઈએ કહ્યું. હવે સુલતાન સાહેબના મોતને જાહેર કરવું જોઈએ. હકીમ સાહેબને આપ પાછા બોલાવો, ને એમની મારફત એ જાહેર થવા દો. દરમિયાન આપ લશ્કરના સરદારને બોલાવીને એને એક નવા બંદોબસ્તની જાણ કરો.
હું અને મારી પેઢી આપની તહેનાતમાં ખડે પગે હાજર છીએ. કેવળ હું, મારી પેઢી નહીં પરંતુ અમારી સમસ્ત કોમ આપની ખિદમતમાં છે એમ આપ માનજો. મરહૂમ સુલતાન સાહેબે અમારા ઉપર ખૂબ રહમ રાખી છે. એ રહમને હલાલ કરવામાં અમારામાંથી કોઈ પાછો પગ નહીં ભરે. સુલતાનાએ કહ્યું, તમારી પેઢીએ સલ્તનતને મોટું પીઠબળ છે, તમે છો એટલે અમને કશી ચિંતા નથી. લદાભા અને દીવાન બંને અદબ કરી બહાર નીકળ્યા. દીવાન, હકીમ અને સરદારને બોલાવવાનો બંદોબસ્ત કરવામાં આવ્યો. લદાભા પોતાની પેઢી તરફ પાછા વળ્યા. પેઢી ઉપર પહોંચીને એમણે બીજી હાલારી પેઢીઓના શેઠો ને મુનિમોને પોતાને ત્યાં બોલાવવા માણસ મોકલ્યું. પેલા ગોરાની વાત જ રહી ગઈ, લદાભાએ મનમાં કહ્યું, પણ અત્યારે કાળાની રામાયણ મંડાઈ છે, ત્યાં ગોરાનું સાંભળે કોણ, સંભળાવી નહીં શું. પરંતુ લદાભાના નસીબમાં એ દિવસે આરામ ન હતો. એક તરફથી લદાભાના નોતર્યા હાલારી વેપારીઓ મુનિઓ આવતા હતા, બીજી તરફ સુલતાના સાહેબાની બાંધીઓ હજાર નાની મોટી વાતોમાં મદદ, સલાહ, સૂચના માગતી હતી. ત્રીજી બાજુ ન કરે નારાયણ ને જરૂર પડે એમ માનીને પોતાની પેઢીના અને બીજી તમામ પેઢીઓના આરબ અને અપસી ચોકીદારોની એકંદરે જમાવટ કરીને તૈયાર રાખવાની હતી. જરૂર પડીએ સુલતાનના લશ્કરને દોરવા ને જરૂર પડીએ એને દબાવવા. આટલો બધો ઉકળાટ ચાલતો હોય ત્યાં ગમે તેવા થાકેલા માણસની આરામ મળે નહીં. ડંકર્ક ને રામજીબા પણ આવીને બેઠા અને જે કંઈ થતું હતું તે જોતા રહ્યા. ગોરા મુસાફરે રામજીબાના કાનમાં કહ્યું, લદાભા ધારે તો અત્યારે જ બધી હુકુમત કબજે કરી શકે. હા કહેનાર હજાર છે, ના કહેનાર કોઈ નથી, ને વિચારો તો આ મુલકની શાંતિ માટે એ ખોટું પણ નથી. લદાભા એમ ન કરે, અમારામાંથી કોઈને આ ઘડીએ રાજને દગો દેવાનું ન સૂજે, રામજીભાઈએ જવાબ દીધો. ડંકર્કના ચહેરા ઉપર વિચિત્ર હાસ્ય છાયું. દુનિયાનો દોર જ એવો છે, અમે મેળવીને પસ્તાઈએ, તમે ખોઈને પસ્તાવ. ધીમે ધીમે માણસો ઘણા એકઠા થયા ને જાત જાતની વાતો ને તજવીજો અંદરોઅંદર ચર્ચાવા માંડી, એટલે કોલાહલ પણ ઠીક ઠીક થતો ગયો. એવામાં અંગ્રેજ મનવારનો કપ્તાન સેલ્બર મિઝલસમાં દાખલ થયો. ડંકર્કે 12 વર્ષે પોતાના હમવતનીનું મુખ જોયું. એ સહસા ઊભો થયો. કપ્તાન, એણે ફાટી જતા અવાજે બૂમ પાડી. કપ્તાન ચમકી ગયો. એણે ડંકર્ક સામે જોયું. હું ડંકર્ક, કપ્તાન, આફ્રિકન પ્રવાસી ડંકર્ક. ઓહ ડંકર્ક, તમે? કપ્તાન આગળ ધસ્યો અને ડંકર્ક સાથે ખૂબ જ ઉમળકાથી હાથ ધૂણાવી રહ્યો. કપ્તાન ડંકર્કનો હાથ જાલીને લદાભા પાસે ગયો. એની સામે ઘૂંટણભર બેસીને બોલ્યો, મિસ્ટર લદાભા, મારા દેશની સરકાર વતી હું આપનો, આપની પેઢીનો ખૂબ ખૂબ અહેસાન માનું છું. એક મહાન ચિંતાનો બોજ આપે અમારા ઉપરથી હર્યો છે. આપને માટે હું શું કરી શકું? અમે કાંઈ વડાઈ નથી કરી, લદાભાએ વિવેક બતાવ્યો. બસ સાહેબ, મહેરબાની રાખજો. કપ્તાન ઊભો થઈ ગયો. પોતાની છાતી ઉપર જમણા હાથની આંગળી મૂકીને એ બોલ્યો, કોઈ વાર કામ પડે તો મને ફરમાવજો, હું અંગ્રેજ બચ્ચો છું. કપ્તાને ડંકર્ક સામે જોયું. તમે અહીં રોકાવ છો કે આપણા જહાજ ઉપર જઈશું? મારે રોકાવાનું કશું જ કારણ નથી, પણ કપ્તાન, જે માણસે પોતાના જાન ઉપર જોખમ ખેંચીને પણ મને મદદ કરી એનો હું પરિચય કરાવું. રામજીભા, જરા આમ આવશો. રામજીભાને જોઈને કપ્તાન હસીને એની સામે ગયો. જતા જતા બોલ્યો, હું એમને જાણું છું, મિસ્ટર લદાભાએ એમને જ અહીંથી મોકલ્યા હતા તમારી શોધમાં. એમ કે? પણ એમણે મને શોધી કાઢ્યો સામે છેડેથી. ઓહ, કપ્તાન આશ્ચર્યચકિત થઈને બોલ્યો. કપ્તાન અને ડંકર્ક રામજીભા સાથે પ્રાસ્તાવિક વાતો કરીને રામજીભાને અંગ્રેજ મનવાર ઉપર આવવાનું ભારપૂર્વક નિમંત્રણ આપીને પોતાની મનવાર તરફ જવાને પાછા ફેર્યા. એકાએક કપ્તાનને કંઈક યાદ આવ્યું હોય એમ એ ઊભો થઈ રહ્યો. આલ્લા, મિસ્ટર ડંકર્ક, તમને અહીં આકસ્મિક મળી જવાના ઉલ્લાસમાં હું પોતે અહીં જે કામને માટે આવ્યો હતો તે તો હું ભૂલી જ જતો હતો. કપ્તાન ફરીને લદાભા પાસે ગયો અને બોલ્યો, લદાભા, આપને યાદ તો હશે કે અમે અહીંથી આરબ ચાચિયાઓના હાથમાંથી એક અંગ્રેજ દંપતીને છોડાવવા ગયા હતા. જી હા, લદાભાએ કહ્યું. એનું ચિત્ત અત્યારે બીજી બધી બાબતોમાં હતું. કપ્તાનની વાતમાં એને રસ પડતો ન હતો. આપ જાણીને રાજી થશો કે અમે એ ચાચિયાઓના હાથમાંથી એ દંપતીને છોડાવી શક્યા છીએ, પણ જે બહેનને અમે છોડાવ્યા એ આપની સાથે ખાસ વાત કરવા માગે છે. મારી સાથે? મને તો એમના નામની પણ ખબર નથી. પણ એમને તમારા નામની ખબર છે. મનવાર અહીં નાંગરતા જ સૌથી પહેલો સવાલ એ બહેને મને પૂછ્યો કે જંગવારમાં કોઈ જયરામ શિવજીની પેઢી છે ને એ પેઢીમાં કોઈ લદાભા નામનો માણસ કામ કરે છે એમ? કપ્તાન જરા હસ્યો.
મેં કહ્યું, એ જંગબારનો બેતાજ બાદશાહ છે, એ આપની મોટાઈ છે. મોટાઈ છે કે સાચી વાત છે એ તો હું જાણું ને જોઉં છું ને, પણ એ બહેને કહ્યું કે મારે લધાબાને મળવું છે. ખુશીથી કહો તો હું સાંજેકના આવી જાઉં ત્યાં, અત્યારે જ આવત, પણ અત્યારે મારાથી નીકળાય એવું નથી. સાંજે તો અમે નીકળી જવાના છીએ, એટલે તો હું જ એ બહેનને પાછા લઈને હમણાં અહીં આવું છું. એટલું કહીને કપ્તાન ત્યાંથી ઉઠ્યો.